પાસપોર્ટ કાઢવાનો હોય તો મારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લેવા માટે મારે 3 ચેક કાપીને લેવાના મારે ચપડો એવું ગાઈડલાઈન છે તમારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ માટે એ લોકોને અપડાઉન કરતા અગવડ પડે છે એના કારણે અમે આ એ લોકોને ધ્યાનમાં રાખીને અમે અહીંયા રાખવામાં આવ્યું બાકી બીજું કશું નથી જો એ લોકો કહે કે ભાઈ અહીંયા નથી રહેવું તો બહુ સારું ચાલો બાકી વગર કોનું કહેવાનું એવું છે કે અમે જાતે લઈને તો એ લોકો કેવી રીતે બોલી શકે કે અમને એક રોટલી મળે છે આટલું ભાત મળે છે ને અમારું પેટ નથી ભરતું લે લે એટલા માટે મેં રોટલી લાવી તમે સામસામે વાત કરજો અને એની ફક્ત ટોકી નાખે એટલે આપણી હાલત છે બાકી છે આ હાલત છે સર એકદમ બાકી આપણા આદિવાસી લોકો આપણને સમજતા રહે ને અમારે નથી મળે 10 કોલેજ બનાવો અમારો સહકાર છે પણ આવી કોઈ કમ્પ્લેન આવે તે અમારા સુધી નહીં આવે એવું તમે કહો પણ વસ્તુ એવું છે કે સર આ નર્સિંગ નો કોર્સ છે નર્સિંગ ના કોર્સ ની અંદર માં બીજા વર્ષે પણ વિદ્યાર્થી પ્રવેશ સાથે આવી અમારી અંદર માં બીજા બીએબી કો બીઆરએસ કેવા કા આઈટી કોલેજ પણ ચાલે છે પણ એમાં એમાં એવું હોય કે બીજા વર્ષે પ્રવેશ મેળવવા માંગતા તો અમે લઈ બી શકીએ છીએ એને ટ્રાન્સફર બી કરી શકીએ છીએ આ નર્સિંગ જ કોર્સ એવો સરકારે બનાવ્યો છે કે એને બીજા વર્ષે કોઈ સંસ્થામાંથી ટ્રાન્સફર નથી કરી શકતા ઇવન તમે આજે ચરખાની જે વાત કરો ત્યાંના તો કોઈ વિદ્યાર્થી હોત એને પરિસ્થિતિ આમ કરતા સેમ વિદ્યાર્થીઓ અમારે ત્યાં બીજા વર્ષે આવે તો અમને પ્રોફિટેબલ રહેશે કે કારણ કે સંસ્થાનું સંચાલન પણ આવું તો કશું છે નહીં આ તો એવું છે કે અહીંયા 2 મહિનાથી આ લોકો ને પ્રવેશ આપી દેવામાં આવે છે અમે 15 દિવસ ડેમો પણ આપેલ છે અહીંયા રહેવાની સુવિધા આગળ પડે કે નહીં પડે સુવિધાની વાત આવી છે તમારે વિદ્યાર્થીઓ અહીં રહે છે એક વિદ્યાર્થીને એવું પણ કહેવામાં આવ્યું છે કે ગેટ નથી પણ એ ગેટ નથી એનો પણ જવાબ અમને પૂછતે તો અમે કહેતે કે ભાઈ ગેટ કેમ નથી સામેવાળાની જમીનની માપણી બાકી છે એના કારણે ગેટ નથી અને ગેટની જરૂરિયાત હોય તો એ લોકો પહેલા જ દિવસે જ્યારે કોલેજમાં એન્ટ્રી પાડેલી તે સમયમાં આ ભૌતિક સુવિધા આખા દેખાઈ હતી કે ભાઈ ગેટ નથી તો એ સમયમાં કોલેજનું પગથિયું ચડવા કરતા એડમિશન કેન્સલ ત્યારે પેલા ગેટને એવું કીધું કે અમે દિવાળી સુધીમાં કરી દઈશું એમ ગેટની વાત તો રજૂઆત આવી જ નથી અમારા ધ્યાને પહોંચી જ નથી તમે કઈ અમારા સુધી પહોંચી જ નથી ગેટ બાબતમાં અમારા સુધી કે કમ્પાઉન્ડ બાબતમાં અમને કોઈ વિદ્યાર્થીઓ રજૂઆત જ નથી કરી તો અમે કઈ રીતના શરૂ કરી શકીએ તમે પ્રૂફ જે લેખિત મારફતે બીજી વસ્તુ સાહેબ એ કે અહીંયા નર્સિંગ કોલેજ અમે આખા ગુજરાતની અંદરમાં હું જ એક એવો કોલેજ ચલાવું છું કે જેને અમે વિદ્યાર્થીઓને માત્ર હોસ્ટેલ ફીમાં સરકાર અમને ખાલી 15,000 રૂપિયા ચૂકવણી કરે છે એના સિવાયનો એક વિદ્યાર્થીનો ખર્ચો નોર્મલી 37,000 રૂપિયા થાય છે પાસે તો બાકીનો ખર્ચો અમે ટ્યુશન ફીમાંથી એડજસ્ટ કરતા હોય એવું નથી કે ભાઈ આવું છે તેવું છે અમારી કોલેજ સિવાય બીજી કોઈ બી અન્ય સંસ્થાઓ તમે ચેક કરો ઇવન તમે ચલથાણની સંસ્થાની વાત કરશો તો વિદ્યાર્થીને 25,000 થી 35,000 કે 50,000 રૂપિયા હોસ્ટેલ ફી છે આમ ગેરમાર્ગ ના દોરાય એટલા માટે હું તમને જણાવું છું આજે કોઈ બી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે તો આવું ના થાય કે ભાઈ આ સંસ્થા આવી છે અમારે કેમ કે અમે તો એવો પ્રચાર કરીએ કે ભાઈ અહીંયા વિદ્યાર્થીઓ આવીને ભણે એ સિવાયનો અમારે સંસ્થા માટે શિક્ષા અભિયાન પણ અમે ચાલુ કરેલો છે શિક્ષા અભિયાન અંદર માં મંજૂરી કરતા જે વિદ્યાર્થીઓ અતિશય નબળી પરિસ્થિતિના વિદ્યાર્થીઓ હતા એ લોકો પણ આવ્યા છે એ લોકોને કઈ સુવિધા ના આવે તો બધું નથી પણ સુવિધાની વાત જયારે આવે જેને આપણે સુવિધા ના પૈસા લીધા જ નથી સાહેબ તો અમે કઈ રીતે સંરક્ષણ કરી આ વાત અમે સમજી શકીએ મારી વાત સાંભળો તમે છે ને સાહેબ બેંગ્લોર જી આવું પણ જયારે હું મેનેજમેન્ટ પાસે જાઉં છું તો મેનેજમેન્ટમાં હંમેશા ગેરહાજર રહે છે એના લીધે આ બધી તકલીફો એક્ઝામ પણ આપે છે અને ડોક્યુમેન્ટ પણ વિદ્યાર્થીઓ કરે છે એની વાત કરું છું
જે લોકો ફેલ છે એ લોકો ડાયરેક્ટલી ત્યાં કોન્ટેક્ટ કરીને એક્ઝામ આપવા જાય છે, એવું નથી કે એ લોકોને કોન્ટેક્ટ રાખીને સમજાવીને કાઉન્સિલિંગ કરવામાં નિષ્ફળ ગયા એટલે અમારા સુધી આ લોકો પહોંચ્યા, નહીં તો અમારા સુધી શું કામ પહોંચે? આમાં એવું છે સાહેબ કે આ લોકોની સુવિધા અભાવ હોસ્ટેલ છે, અમે હોસ્ટેલમાં સ્પષ્ટ લખેલું છે તમે લેખિત માં સરકારની ગાઈડલાઈન કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય તો જ એડમિશન થાય એવું બતાવો, તમે એક અરજી અત્યારે આપી દો નામ ફોન નંબર સાથે કે આ બધું અમને નથી, ડોક્યુમેન્ટ અમારે પાછા જોઈએ છે, એમને આપી દેવું, પછી એમનો જે જવાબ આવે તે પ્રમાણે આપણે કાર્યવાહી કરો, બરાબર? આપણે બીજું કંઈ કરવું નથી, તમારી જે માંગણી છે તે પૂરી કરવાનું, બરાબર? હવે આ 7 વર્ષ વાળાનો પ્રશ્ન છે, તેમાં કઈ સંસ્થા છે? આમાં એવું છે સાહેબ કે આ લોકો બેંગ્લોરમાં નર્સિંગ કરતા હતા, જે સમયમાં આપણા ગુજરાતની અંદરમાં ખૂબ જ પડેલું છે, તે સમયમાં આપણે માર્ગદર્શન આપેલું બેંગ્લોરની અંદરમાં પ્રવેશ કરાવ્યો છે, અને એની અંદરમાં ઘણી બધી આવી ઘણી બધી સંસ્થાઓ થકી કરતા હોય છે, અને એમાંથી આ વિદ્યાર્થીઓ છે જે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ બેંગ્લોર ખાતે પડેલ છે, એના માટે તમે જે ના એ આપણી નથી, એના માટે આ વગેરેના આ લોકો માટે મેં ઘણી બધી રજૂઆત કરી છે મેનેજમેન્ટને, અને વિદ્યાર્થીઓને પણ રજૂઆત કરી છે વિદ્યાર્થીઓ પ્રત્યે, પણ મેનેજમેન્ટ પ્રત્યે ઓરિજિનલ મેનેજમેંટ કામ છે મેનેજમેન્ટ કામ છે, પણ બેંગ્લોર સુધી પણ લઈ ગયું તમને મધ્યસ્થીઓ કે તમે ના વસ્તુ બરાબર છે, પણ આ બધું તમે સાથે રહો, આપણે આ લોકો 7 વર્ષથી એ લોકો ભવિષ્ય અટકાવે, કેવું છે સાહેબ એ લોકો એક્ઝામ જેટલી એ લોકો ફેલ છે, જેટલી બી વખત એક્ઝામ ભરવાનો ક્રમ થતો તકલીફ
આજે વિદ્યાર્થીઓના પ્રશ્નને કારણે એસએસ મહલા કોલેજ વઘઈ ખાતે મુલાકાતે આવ્યા. એસએસ મહલા કોલેજમાં અમે જોયું તો બધી રીતે અત્યારે પ્રગતિશીલ કામગીરી ચાલુ છે. વિદ્યાર્થીઓનો પ્રશ્ન 15-1 વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો તે એમણે અહીં રહેવું નથી, એડમિશન કેન્સલ કરાવવું છે. જંગલ વિસ્તાર છે, સુવિધાના અભાવને કારણે અમારે એડમિશન કેન્સલ કરાવવું છે ને એમણે ડોક્યુમેન્ટની માંગણી કરી. એના માટે વાલીઓ સાથે મધ્યસ્થી કરાવીને એક અરજીના રૂપમાં ડોક્યુમેન્ટ માંગણીની વાતો કરવામાં આવી. એમણે પણ પોતાની આ વિદ્યાર્થીઓની વાતો પોઝિટિવ તરીકે લીધી છે અને સુખદ સમાધાન આવે એવા રાહ પર અમે કામ કરી રહ્યા છીએ.